આજે આપણે ભાગીદારી પુનર્ગઠન છેલ્લા લેક્ચરમાં જે વાત કરી હતી એને આપણે દોહરાવીએ તો એમાં ત્યાગ અને લાભના પ્રમાણની ગણતરી કરતા ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શું હતું કેવી રીતના હતું એને આજે આપણે ધ્યાનમાં લઈ હવે એનું ફેરફાર જે થઈ રહ્યો છે પરિવર્તન જે આવી રહ્યું છે એની વાત કરવી છે તો જોઈ રહ્યા છીએ પુનઃ મૂલ્યાંકન અંગેની એટલે ફેરફાર થતી અસર એને જોવાના છીએ આપણે પહેલું જે કહે છે સાહેબ પુનઃ મૂલ્યાંકન ખાતાઓમાં શું થતું હોય તો પહેલી જ વાત કહે છે મિલકત લેણામાં વધારો થાય તો શું કહેવાય છે નફો થયો છે આપણી પાસે લાખ રૂપિયાની મિલકત હતી અને હવે લાખ રૂપિયાની મિલકત 2 લાખ રૂપિયાની થઈ ગઈ તો મિલકતની કિંમતમાં શું થયું વધારો થયો છે મિલકતની કિંમતમાં વધારો થાય છે તો એનો મતલબ આપણે એવું સમજી શકીશું કે આપણી પાસે પૈસા વધ્યા તો આપણને શું થયું કહેવાય નફો થયો છે એમ કહેવાશે બીજી બાબત કહે છે મિલકત લેણામાં ઘટાડો થાય મિલકત લેણામાં ઘટાડો થાય તો શું થાય છે આપણી પાસે 5 લાખ રૂપિયાની મિલકત હતી હવે એની વેલ્યુ ઘટી 3 લાખ થઈ ગઈ તો આનો મતલબ શું થયો 2 લાખ રૂપિયાનો શું થયો છે ઘટાડો થયો છે 2 લાખ રૂપિયાનો શું થઈ રહ્યો છે ઘટાડો થઈ રહ્યો છે તો આપણા માટે શું થયું કહેવાય છે નુકસાન થયું છે એમ કહેવાય છે બીજી બાબત કહે છે દેવામાં જોગવાઈમાં વધારો થાય આજ સુધી મારે કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએ ધંધામાં મારે પૈસા ચૂકવાના હતા દેવું હતું મારે દેવું હતું તો એ દેવું 50,000 રૂપિયાનું દેવું હતું સાહેબ એટલે મને દેવું હતું 50,000 રૂપિયાનું દેવું હતું પરંતુ હવે એની વેલ્યુમાં અપડાઉન થવાને કારણે હવે એ આપણી પાસે વ્યાજ સહિત 70,000 રૂપિયા માગે છે તો આનો મતલબ શું થયો 20,000 રૂપિયાની હું થઈ ફોલ્ટ થયા નુકસાન થયું છે તો આપણા માટે દેવામાં વધારો થાય દેવા વધારે કરતા દેવા એવું કહે છે દેવામાં જોગવાઈમાં ઘટાડો છે દેવાની જોગવાઈ આપણે દેવું આપવાનું છે દેવાની જોગવાઈ કરતા એમાં ઘટાડો થઈ ગયો દેવાના હતા 50,000 નવે એમ કે ચાલે આપણે છૂટ દઈ શકે આનો મતલબ 10,000 રૂપિયા કેટલા હજાર રૂપિયા 10,000 રૂપિયા આપણને શું થયો છે મિત્રો ફાયદો થયો છે કારણે માટે શું થયો કહેવાય નફો થયો છે એમ કહેવાય પછી કહે છે નહીં નોંધાય મિલકત તો ચોપડે લાવતા શું થાય છે ચોપડે લખવાની જ નથી અને મિલકત આપણે લાવીએ છીએ આપણે ખબર જ નથી આપણે દેવાના છે આપણને ખબર હતી નહીં એ પૈસા આપણે દેવાના છે આપણને ખબર નથી જે નથી ખબર એને કારણે આપણું શું થઈ ગયું છે સાહેબ નુકસાન હવે આપણે કામમાં તો આવ્યા છે બોલા પૈસા આપણે દેવાના છે શું થઈ તો દેવું પડ્યું ને આપણે તો નુકસાન થાય છે નુકસાન થાય છે હવે આપણે જોવાના છે કે ફરીથી એક વાર આ 6 બાબતો ધ્યાનમાં રાખીએ શું કહે છે સાંભળો પહેલું કહે છે મિલકત લેણામાં વધારો થાય છે શું થયું છે નફો થયો છે મિલકત લેણામાં વધારો થાય છે શું થયું છે એમની પાસે નફો થયો છે એવી જ રીતના મિલકત લેણામાં ઘટાડો થાય શું થયું છે ખોટ થાય છે શું થયું છે ખોટ અને ત્રીજું કહે છે દેવામાં વધારો થાય દેવામાં શું થાય છે મતલબ વધારો થાય છે દેવામાં વધારો થાય તો ખોટ થાય અને દેવામાં ઘટાડો થાય તો નફો થયો છે એની પાસે એવી રીતના નહીં નોંધાય મિલકતો ચોપડે લાવતો નફો થયો છે અને નહીં નોંધાય દેવામાં દેવું હજી ચોપડે લખાયું નથી અને છતાં આપણે લખી તો અમુક કહ્યું છે કહેવાશે નુકસાન થયું છે કહેવાશે હવે પછી આગળ ચાલી રહ્યો કહે છે મિલકતની કિંમતમાં વધારો થાય શું થાય છે મિલકતની કિંમતમાં વધારો થાય ભાઈ આપણે જ વાત કરીએ મિલકતમાં વધારો થાય તો શું કહેવાય છે નફો થયો એમ કહેવાય શું થયું અને આપણને ખબર છે મિલકતની બાકી કઈ આપણે આ વસ્તુ કહેવાય છે મિલકત હોય કે લેણા અને બાકી કે
મૂલ્યાંકન ખાતે ઉધાર તીર જે કે દેવા ખાતે જોવાય નો મતલબ કે નહીં નોંધેલ દેવા ક્યાં દેવા નહીં નોંધેલ દેવા હા એ જે ચૂકવવાના બાકી ખર્ચા કઈ હોય તો પણ તમારે લખી શકાય એમ જીઓ નો પણ ચૂકવવાના બાકી દેવા ખાતે કરવું હોય તો કરી શકાય છે આપણને ઘટાડો મિલકત આપણી પાસે હતી એની કિંમતમાં શું થાય છે ઘટાડો થાય છે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે આપણા માટે શું થયું નુકસાન થયું તો લખીશું મિલકત નુકસાન અહીંયા શું છે મતલબ કે ઘટાડો થયો શું થાય છે ઘટાડો થાય છે નુકસાન છે મિલકતમાં ઘટાડો થાય બીજી વસ્તુ પછી કોઈ પણ મિલકત કે મળવાની બાકી આવે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાના બાકી હોય તો હજી નોંધાયા નથી નોંધવા આપણા માટે ફાયદો થઈ ગયો હજી તો આવક થવાની છે મળવાની બાકી છે તો આવક થઈ ગયો લખીશ નહીં નોંધેલી મિલકત ખાતે મળવાની બાકી આવક ખાતે અગાઉથી ચૂકવાયેલ ખર્ચ ખાતે આ બધી બાબતો જમા પાછું લખાય છે હવે એક સંકટ વસ્તુ શીખો મિત્રો ત્રણેય આનંદની ખતવણી કરો છો ખતમ ખતવણી કરીએ તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ છે જમા બાજુ તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ આવી ગયા જમા બાજુ આવી ગયા એટલે કે એવી જ રીતે પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ છે ઉધાર બાજુ તો તમે જો ઉધાર બાજુ વિરુદ્ધમાં કોણ છે તે મિલકત છે બરાબર છે એવી જ રીતે ત્રીજા નિયમની ખતમ કરો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ છે જમા બાજુ છે જમા બાજુ તમે જો કેટલી વસ્તુ છે ત્રણ છે સામે ઓપોઝિટ સાઈડ તો તમને ક્યાં લખી દીધું ખતવણી કરો અગિયાર માં ધર્મ આપણે ખતવણી કરતા હતા એવી રીતે એવી જ રીતે દેવાદર પર ધર્મ દેનામાં ઘટાવાની મતની જોગવાઈ કરવી હોય પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ છે ઉધાર બાજુ સો અકીશ ખાજક નામાં અને બીજી વસ્તુ છે ઘટાવાની છે બીજું કહે છે દેવાની કિંમત માં શું થઈ રહ્યું છે ઘટાડો થાય છે દેવાની કિંમત માં શું થાય છે ઘટાડો થાય છે ઘટાડો થાય છે તો કઈ બાજુ લખીશું જમા બાજુ તો લખીશ દેવા ખાતે કૌંસમાં શું લખીશું ઘટાડો છે અપોઝિટ રીતે ફાયદો છે છેલ્લે કહે છે હજી ચોપડે લખાણું જ નથી આ લખવાનું બાકી છે તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ ઉધાર બાજુ શું લખીશું જે તે દેવા ખાતે અથવા તો ચૂકવાના બાકી દેવા ચૂકવાના બાકી દેવા ખાતે આની સાથે મિત્રો આખું ખાતું જે છે પૂર્ણ થયું આખું ખાતું પૂર્ણ થયું પણ મારા તો હવે ને પેકિંગ કરીએ છીએ ક્લોઝ કરીએ છીએ જો જમા બાજુનો સરવાળો વધી જાય તો એ લખી જેટલા રૂપિયા ઘટે કઈ બાજુ ઘટાય જેટલા
પણ ક્યારે કેવું થાય ભાગીદારના મૂળ કરતા એબીસી જે હોય એવી જ રીતના અમુક સંજોગો કિસ્સાઓની અંદર ઉધાર બાજુનો સરવાળો વધી જાય અને જમા બાજુ ઘટે તો જેટલા રૂપિયા જમા બાજુ ભેગા હોય એ શું કહેવાય ભાગીદારના મૂડી ખાતા જેટલા ભાગીદારો હોય એ બધાની વચ્ચે શું થઈ જવાનું વહેંચી દેવા અને કોઈ ખોટ થાય ખોટ થાય ત્યારે કઈ બાજુ ભેગા પૈસા જમા બાજુ તો લખી શકું મૂલ્યાંકન ખાતે જમા નિવૃત્તિ એમાં બધું જ આવવાનું છે નથી કરવો જ પડશે તો જ આપણે આગળના ચેપ્ટરો આપણને સરળ બની જશે તો જ આપણે માર્ક્સ છે મેક્સિમમ કવર કરી શકીશું મિલકતની કિંમતમાં વધારો થાય ઘટાડો થાય મળવાની બાકી આવક હોય કે દેવાદાર પર ધરતા નિયામક હોય વટાવાના હોય દેવાની કિંમતમાં વધારો થાય દેવાની કિંમતમાં ઘટાડો થાય ચૂકવવાના માટે દેવા હોય આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એને આપણે ધ્યાનમાં રાખતા જશું તો મિત્રો એમ કહી શકાય કે એકદમ ઇઝી રીતે આ દાખલાઓ બની શકે અને બધી જ બાબતો જે છે આમાંથી આપણે પસંદ કરી શકીએ છીએ અને ખતમ કરી શકાય છે બીજી વસ્તુ એ કે જો ફાયદો થતો હોય દેવાની કિંમતમાં વધારો સોરી મિલકતની કિંમતમાં વધારો થાય દેવામાં ઘટાડો થાય આ બધો આપણે એક કરવાનો છે વધારો થાય ઘટાડો થાય અને નુકસાન શું થાય મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે નુકસાન શું એવી રીતના ચૂકવવાના બાકી દેવા છે દેવાની કિંમતમાં વધારો થાય છે તો નુકસાન છે નુકસાન છે એ બાજુ રૂપમાં આવે છે ઉધાર બાજુ પર લખવામાં આવે છે અને આવી રીતના ખૂબ વસ્તુ મિત્રો એક થી આઠ નોંધ ખાતું જેટલી આપણને સરસ રીતે આવડતું હશે એટલું સરસ રીતે આપણે પરફોર્મન્સ કરી શકીશું અંચના માટે એટલું રાખીએ બધા જ વિદ્યાર્થીઓ આ વસ્તુ મળે કરવાનો પ્રયાસ કરીશું તો જ આગળના વચ્ચે આપણને સમજાવવાના છે અને પછીના બધા જ ચેપ્ટર આપણે સરળતાથી શીખી શકવાના છીએ અસ્તુ આભાર